जन्माद्यशयतोऽन्वयादितरतश्चार्थे स्ववेग्न स्वरात् तेने ब्रह्महृदयादिको ये भूयन्ति यसूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो स्वामीनारायण भगवान् जय वाला वाला महाराज पूजनीय संतों वाला बदा भक्तों ने जय स्वामीनारायण। तबियत बदा निहारी टाइम खाधेलू बधु हवे पचवा मांड्यू चांद्रायण नो आड़ो उतरी गयो एवं तो हर ताजा मजा हूँ तो हाजो छु ने मने क्या कई वांधो जूम में बैठेला बदा भक्तों ने जय स्वामीनारायण। वाह सूरत वराछामां तो बाळमंडळ बैठो छे मोटू श्रावण महीनानी खूब सुंदर मजानी सारी पवित्र सीजन चाली रही छे। वाला वाला महाराज ने राजी करवा बधा भक्तजनों तप व्रत जरा तीर्थयात्रा भजन पारायण ने वाला गुरुजी गई काले तो सवारमां आया था બહુ જરા ભારે વાત સાંભળી તમે બધી એમ અઘરી પડી કે જરા કરાળ પડે ખેડી નાખો થોડુંક સેવું કરી દો। મોટા પુરુષના હૃદયમાં ભગવાનને પામવાની સાચી દિશાની ખબર હોય પણ હવે આપણા બધાના લેવલ એટલા ન હોય ને એટલે હવે એને શું કરવું પડે। કાલ માંડવ ધર ગયા હતા 400 માણસોની સભા હતી તે ગુરુજી હસી ખુશીથી આનંદની બધી વાતો કરે એવી બધી દશચાંદી વાતો કરે બધાને આનંદ આવે કરવું હું તોય ગુરુજીએ વિશિષ્ટ અદ્વૈતની વાત કરી બસ ગુરુજી કે થોડીક ભારે વાત કરું એમ કરી થોડીક વાત કરી પણ બધા જ ભક્તોને જરા આનંદ થાય એને અનુકૂળ લાગે એને જરા ફાવે એ રીતે વાત કરવી પડે પણ કાલે ગુરુજીના દિલમાં કાંઈક વિશેષ વધારે એવું લાગ્યું કે સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો છે અને એમનો જે ગોલ છે એમને જે નક્કી કરેલું છે એ જરા કાંઈક ઊંચું છે તો એને પામવા માટે થઈને જો સાવધાની રાખીને આપણે કરીએ તો જરૂર એ પ્રમાણે આપણે કરી શકીએ। પ્રોબ્લેમ શું થયો છે કે ઝૂંપડામાં રહેનારી દીકરી રાજાના કુંવરને જોઈ ગયો તો એને ન્યા માગવું નાખ્યું કે મારે રાજાના કુંવર હારે પણવું છે તો નક્કી કરીને બેઠી પછી હવે ન્યા હાંધો કોણ કરી દે પાછું જો કોઈ કહેવા તો જવું જોઈએ ને કે આ ઓલી ઝૂંપડામાં ઓલી છોકરી છે અને તમારા રાજાના કુંવર હારે પણવું છે આપણે એવું થયું છે હું રાજાના કુંવર હારે આપણે જરા હક પણ કરવું છે ને ન્યા હાથેવાળો કરવો છે પણ સો મેની ડિફરન્સ લેવલમાં બહુ જાજો ડિફરન્સ હવે એ મોટાને ખબર પડે પુરાણી કે ભગવાન પામવા માટે થઈને સંપ્રદાયમાં સંતો હરિભક્તો સત્સંગ બધું જે કાંઈ આપણે કરી રહ્યા છીએ પરંતુ એ જરા ઊંચી વસ્તુ છે। બે વસ્તુ ભગવાનની આજ્ઞા પાળવી જોઈએ ભગવાનના યથાર્થ વચનનું પાલન કરવું જોઈએ એના ઉપર ખરેખરી સાવધાની રાખીને આપણે મહેનત કરતા હોય ત્યારે તો હજી આપણા અંતરમાં કાંઈક થોડો જ્ઞાનનો પ્રકાશ થાય પછી તો દિશા જડે
ત્યાં સુધી તો હજી ઊંઘમાંથી આપણે આમ જાગ્યા જ નથી. પથારીમાંથી બેઠા થઈને હાલતા થવાની જે વાત છે ને, ખબર જ નથી રૂમમાં અંધારામાં કઈ બાજુ દરવાજો છે. દરવાજાનો પ્રકાશ યથાર્થ રૂપમાં યા આપણે કામ કરતા હોય તો થાય. ક્યાં? યથાર્થ રૂપમાં ભગવાન જેવા છે એવા સમજવા માટે, એને પામવા માટે એનું વચનને આજ્ઞા પાળવી જોઈએ. મોટા મોટા ગાબડા આપણે પડતા હોય ને પછી આપણે ભગવાનને માર્ગે ચાલતા હોય તો યથાર્થ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ ન થાય. બધા નંદ સંતોની વાતો આવે છે ને, હવે કાલથી નામાવલી ચાલુ થશે, પૂજ્ય દયાળુ સ્વામી પુરુષોત્તમ ચરિત્રની વાતો કરે છે, ઘણું બધું સ્વામી સારું સારું ગોતી ગોતીને લાવે છે કે જેમાંથી આપણને સારરૂપ વાત મળી શકે. કાલે તો કવિશ્રી દલપતરામજીએ વાત પણ લખી હતી કે આ નંદ સંતોની નામાવલી વાતો છે એનું જે કોઈ જરા સ્મરણ કરે ને તો પણ એનું ભલું થાય, કામ થાય. તમને ખબર હતો જૂના દાદાઓ કોક કોકનું મેં નામ સાંભળેલું, આખી પરમહંસોની નામાવલી કંઠસ્થ એક દાદાની વાત સાંભળી, આખું જેટલા આનંદ સંતોના નામ છે ને બધા બોલી જાય. અને આપણે તો વાંચવા હોય ને તો જોડી અક્ષર એટલા બધા છે ને, તો યથાર્થ રૂપમાં તો વાંચન ય નહીં થતું. અને એ બહુ પ્રેમથી એનું પાઠ કરે, વાંચન કરે. કમસે કમ આપણને 25-50 તો નામ આવડવા પડે કે જેને આપણે સંભાળીએ તો અંદર એના ગુણો સહિત યાદ આવે. કાલે સ્વામી યાદી આપી હતી, ગોપાળાનંદ સ્વામી એટલે આવા, મુક્તાનંદ સ્વામી એટલે આવા, બ્રહ્માનંદ સ્વામી એટલે આવા. પ્રાતસ્મરણીય એવું શબ્દ આવે છે, ખબર છે, પ્રાતસ્મરણી દાદાઓ. પછી સવારમાં દાદાનું સ્મરણ કરે ને તો દાદાનું નામ બોલે અને એના ગુણ સાથે, એમ પ્રાતસ્મરણી ભક્તો તો સવારમાં એનું નામ બોલે કે દાદા ખાચર, ગુરધનભાઈ, પર્વતભાઈ, જોબન પગી, એમ પછી એના ગુણો સાથે. તો નંદ સંતોમાં પણ એવું હોય છે કે આવા આવા સંતો થઈ ગયા. એટલા માટે આપણા સંપ્રદાયની રીતભાત પરંપરા એવી છે કે બધા સંતોને સંભાળીને એના ગુણોનો જરા પાઠ કરે અને યાદી આપે. તો તમે પ્રાતસ્મરણી કેટલા હવારમાં સંભાળો છો? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આમ કરી જાઓ તો કેટલા સુધી હાલે? એક વડતાલના એક સાધુ મને મળ્યા હતા, મને કે સ્વામી હું રોજ 70 સાધુના નામ બોલું, 70. હો પછી એક એકને પ્રાર્થના કરતો જાઉં કે શામળિયા ચૈત્યાનંદ સ્વામી તમે મારું ધ્યાન રાખજો, એ મુક્તાનંદ સ્વામી તમે આમ મારું ધ્યાન રાખજો, એ ગોપાળાનંદ સ્વામી તમે આમ, એમ 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 કરીને પાઠ કરે. તો આપણે કેટલાક સંતોને હવારમાં યાદ કરતા હશે. મન નવરું કેટલું હોય છે? ગુરુજીની વાતમાંથી દિયાળુ સ્વામીની વાતમાં જતો રહ્યો હું. ગુરુજીની જે વાત હતી ને તો જરા બહુ ઊંચી હતી, એટલે પછી આપણે જરા પાછા આવતા રહ્યા. કારણ કે ગુરુજીની વાતને સિદ્ધ સાર્થક કરવા માટે યથાર્થ રૂપમાં આપણે જ્ઞાનનો પ્રકાશ કરવો હોય તો એ લેવલે જરા જવું જોઈએ. એ લેવલે આપણે નહીં પહોંચ્યા તો ચાલો ને આપણે સ્વામીની વાત જે છે ને એના લેવલે આવી જઈએ. સવારમાં કેટલોક પાઠ થાય, એ બધા આપણા પરમહંસોએ, આપણા ભક્તોએ ભગવાનને અર્થે જે કાંઈ સહન કર્યું છે ને, જે કાંઈ મહેનત કરી છે ને, એની બે ટકા આપણે નહીં કરી. અને યથાર્થ રૂપમાં ભગવાનને પામવા માટે થઈને ભગવાન કારો આપ્યા વગર કામ થાય. કોઈ પણ વસ્તુ તમે આ જરા વેલ્ડિંગવાળા કામ કરતા હોય, એને જરા ઘાટ ઘડવો હોય, વાળવું હોય, હરિયા વાળવા હોય, લોખંડ વાળો તો કેટલી મહેનત હોય, એનામાં જેટલી લોખંડમાં સ્ટ્રેન્થ હોય એના કરતાં જાજી સ્ટ્રેન્થ એને આપવામાં આવે ત્યારે વળાય. કારો આપ્યા વગર ના થાય. હીરાનું કામ કેટલા જણાએ કરેલું છે? જરા આંગળી ઊંચી કરો. વાહ, ઘસેલા તો તમારો દ્રષ્ટાંત એકદમ યથાર્થમાં બેસે. યુકો કોઈ નહીં, સખતમાં સખત હીરો હોય તમારે, પછી તમે આમાં એની સાલ બદલો. મેં કામ કરેલું મને થોડીક ખબર છે, થોડુંક કરેલું છે એટલે એનો અનુભવ લીધેલો, પછી કાંઈ આગળ આપણામાં વધ્યા નથી. એની આમ ચાલ બદલે, પછી કટોરીને જરા બદલે, ઓલા નાંગુરને આમામામ કરે ને પછી મૂકે, એમાં ક્યાંક મેળ આવી જાય એટલે ઘસાવાનું ચાલુ થાય.
તમને ચાલ ન પકડાણી હોય તો શું થાય? લાલ થાય. અને બહુ વધારે લાલ થાય પછી પછી મૂકી દેવો પડે, હવા નહીં ઘસાય. વધારે લાલ થાય ને પછી કોઈ ન ઓડે, સમજાય? આપણામાં લાલ થાય તો પછી કોઈ ન ઓડે કે ભાઈ રહેવા દેજો લાલ થાય. એકાદી બે વાર જરાક આમ અડે કે ભાઈ નહીં આમ નહીં કરવાનું, મેં કહ્યું સારું. બે પાંચ વાર તમે અડો એટલે પછી કે તમારું મન નામ નહીં લેવાનું, પતી ગયું, લાલ થઈ ગયું. કેમ? હીરાને ઘસવા માટે થઈને એને બરાબર એની ચાલ પકડવી પડે. ચાલ ના પકડાય તમને તો એ ઘસાય જ નહીં. એમ આપણે સત્સંગમાં રહીએ છીએ ને, કાંઈક ચાલ પકડાઈ જવી પડે, અને એ પકડાય ને પછી જ એમાં સુધારો થાય છે. એમનામ નહીં થતો, આડેધડ તમે ગમે એમ કરીને મૂકીને વજન દેવા માંડો ને તો એ પછી કાંઈ કામ ના થાય. એટલે ભગવાન છે ને કારહો આપે છે, કારસા વગર ના થાય. ભગવાન હાણસામાં લે છે. ગુણાતીતાનંદ સ્વામી કે શિઘ્રમાં લઈને ઉતાર છે ને લાકડું સીધું કરે છે, એ એમનામ ના થાય. શિઘ્રમાં આવ્યા પછી હરકું હાલે. અને કાઠિયાવાડી કહેવાય છે, એક સર્પ છે ને એ દરમાં સીધો હાલે. દરમાં ક્યાં જવું એને? ત્યાં સીધું હાલવું જ પડે, નકર તો વાંકો ચૂકો હાલે. એમ ભગવાનના જે બધા વચનો છે ને, ભગવાનની આજ્ઞાઓ છે ને, કારહો છે, પણ એ અઘરું પડે છે આપણને. પ્રભુ જરા અંદર કારહો આપીને આપણે સીધા હરખા હમાનમાં કરતા હોય છે, પરંતુ આપણે આપણા જીવનને ભગવાનને ગમે એવું કરવું હોય તો એ સીધે સીધું તો નહીં હાલે. હું ઘણી વાર કહું છું, પોપાબાઈનું રાજ નથી આ, પોપાબાઈએ સંપ્રદાય નહીં સ્થાપ્યો. કોને થાપેલો છે? ભગવાન સ્વામિનારાયણ એને થાપ્યો છે ને, એને નક્કી કરેલું છે મારા ધામમાં જવા માટે થઈને આ પ્રમાણે કરવું પડશે. કોક કરી ગયો હોય ને કોકે કામ કરવાનું એવું નથી, આ એક જ પાર્ટી છે, એક જ વ્યક્તિ છે, એને જ નક્કી કરેલું. તો પણ ભગવાન બહુ જ દયાળુ છે, અત્યંત. ભગવાનને એના ભક્તો વાલા છે. આપણે બહુ થોડું થોડું કરવાનું છે. ગોવર્ધનજીને ઊંચા કરવા માટે થઈને કૃષ્ણ ભગવાન જ તૈયાર છે. બધા ગોપ બાળકોએ તો જરા આમ જરા હારે રહેવાનું છે, એના જેવું છે, પર હારે તો રહેવું જોઈએ ને, વિરોધ ના કરાય ને, તમારે ભેગા તો ભળવું જોઈએ ને, ભલે આપણાથી ન થાય પણ જેટલા આપણે મન કર્મ વચને ભેગા ભળી શકીએ ને એટલું કામ થાય છે. આ બધાથી કશું થતું નથી, બધા કરી પણ ના શકે, અને ભગવાનને બધી ખબર પણ હોય કે મેં આ નક્કી કરેલું છે ને એમાં એ જરા થોડું કન્સેશન તો હોય જ. હું હરિલીલામૃત ગ્રંથ ભૂમાનંદ સ્વામીનો કરેલો છે, થોડો સાલવાર છે, 84ની લીલા, 85ની છેલ્લે 86ની લીલા હું વાંચતો હતો ને થોડા દી પહેલા, એ વાત આવી મને બહુ આશ્ચર્ય. અમારા કામની હતી ને એટલે મેં જરા યાદ રાખી. મહારાજ સંતો બધા ઠપકો દેતા, ગોપાળન સ્વામી બધા સંતો હતા, એ કે તમારામાંથી તો રામ ઉઠી ગયા. તો બધા સંતો કે મહારાજ રામ કેવી રીતે અમારામાંથી ઉઠી ગયા હોય? અમે તો તમે જેમ કહો છો એમ, તમારી જેમ આજ્ઞા છે એમ જ વર્તીએ છીએ. એક જરા શિક્ષાપત્રીમાં તમારી આજ્ઞા છે કે દિવસે નહીં હોવું, પણ અમારે દિવસે હોવાય જાય છે, એટલો તમારી આજ્ઞાનો લોભ થાય છે. મહારાજ કે તમે તાર દિવસે હોવાની છૂટી, પણ શિક્ષાપત્રી મુજબ તમે રહેજો. હાલો, શિક્ષાપત્રીમાં દિવસે નહીં હોવાની આજ્ઞા છે કે નહીં? તો મહારાજ કે તમે તાર દિવસે હોજો જાઓ, પણ શિક્ષાપત્રી મુજબ તમારે રહેવાનું. તો કે એમાં તમે કાંઈ જરા ફેરફાર કરતા જ નથી, એ મુજબ જ રહીજ. મહારાજ કે તો વાંધો નહીં, તો તમારા રામ રહેશે. આનંદ કરતા હતા, પણ એને જ આજ્ઞા કરેલી છે ને, પણ તેમ છતાં એ સમજે કે ભાઈ કાંઈ નહીં, હાલો એટલી છૂટી. પણ જ્યારે એના થઈને રહે છે ને, એને ભગવાન જાણી જોઈને એટલું કન્સેશન આપતા જ હોય છે. એને બધો જે ગ્રંથો લખ્યા છે ને, એ કે જડબે સલાક આમ તમારે આમ કાયદાનું પાલન કરવું, એવું પ્રભુના દિલમાં હોતું જ નથી. ભગવાનના થઈને રહે ને ત્યારે ભગવાન જરા કાંઈ નહીં, બિચારો છોન કરતો જાવાય. ભગવાનની એવી જરા દયાળુ પ્રકૃતિ હોય છે, છૂટી આપે છે. પણ શરણાગત થઈને ભગવાનનો જ્યારે હાવ 100% શરણે જ્યારે ભગવાનને રહે છે ને, ત્યારે ભગવાન દયા કરે છે. અને શરણે થયા વગર ભગવાન હામું જોતા,
હામું જોતા નથી. 100% તમે એને શરણે થાવ ને ત્યારેથી જરા જરા હામું જોવા માંડે છે કે હા બરાબર છે, મારે શરણે આવે છે, મારા સિવાય બીજો એને કોઈ આશરો જ નથી. નાવ કે કાક કી ગતિ ભય મોરી એમ આવે છે કે નહીં, એ નાવના કાગડા જેવી જ્યારે સ્થિતિ થાય ને ત્યારે ભગવાન દાખ હવે એને મારા સિવાય બીજો કોઈ આધાર જ નથી. મીરાબાઈનું કાવ્ય છે ને, મેરે તો એક ગિરધર ગોપાલા દુસરો ને કોઈ. અને ત્યારે મીરાબાઈ દ્વારકામાં રણછોડજીની મૂર્તિમાં ત્યારે સમાઈ શકે કે બીજો મારો કોઈ નથી જ. ઇતિહાસ ક્યાંય જોવા નહીં મળે પણ તો પણ મીરાબાઈના જીવનમાં ભગવાને કરી દીધું ને એવું હોય? ખુદ ભગવાનના અવતારો જેટલા અહીંયા થયા ને એને તે દેહ છોડવાની રીતિ તો જેમ આપણે મનુષ્યના લોકમાં માણાને જેમ હોય ને એમ છે. ભગવાને કંઈ નવું નથી કર્યું, નહીંતર ભગવાન એવું કરે તો ન થઈ શકે કે ચાલો હવે હું અંતર્ધાન લીલા કરું છું અને હું મારા ધામમાં જાઉં છું, ભર ફટ ઉપડી ગયા, ઉપડ્યા મારા જો જા એ ગયા મારા ધામમાં જતા રહ્યા સદૈવ ગયા, એવું ન કરી શકે. એવું કર્યું તો બધી લીલા કરી, અસ્થિઓ જ મુકતા ગયા. અને ભગવાનના દિવ્ય શરીરમાં આવું બધું કેવી રીતે? પણ ભગવાન છે ને બધું જ કરે, નખ ને કેશ ને એના બધા વસ્ત્રો ને વાઘા ને આ તે બધું આપણે મનુષ્ય જેવું જ લાગે. પછી બહુ ઝાઝો આપણને આમ ભગવાનપણાનો નિશ્ચય કરવો હોય ને તો આમ એટલો બધો ન થાય, ઓલું કર્યું હોત તો. પછી લક્ષ્મીવાડીમાં મહારાજ પદ્માસન લગાવીને બેઠા ને પછી વિમાન આવ્યું ને મહારાજ વિમાનમાં બેસીને જતા રહ્યા આ જગ્યાએથી મહારાજ, પછી અક્ષરધામમાં જતા રહ્યા, દિવ્ય રૂપે હતા ને દિવ્ય રૂપે જતા રહ્યા. ખુદ ભગવાન પણ આવું નહીં કરતા, મીરાબાઈના જીવનમાં પાસ કર્યું. એટલે હું કહું છું કે ભગવાન એ ભગવાન છે, પણ સાચી શરણાગતિ લીધા વગર ભગવાન અડતા નથી. અને જ્યારે ભગવાન અડે છે ત્યારે પછી કારહો દે છે, ખૂબ કારહો દે છે. એ કાંઈ ઠેઠ મૂળિયા બળી જાય ને ત્યાં હોજેનો કારહો દે છે. એટલે થોડા દુઃખે ભગવાન મેળવવા અઘરા છે, ઝાઝા દુઃખો સહન કરવા પડે. અને દુઃખો એટલે શું કે ભગવાનની આજ્ઞા ભગવાનના વચન પાળવામાં આપણને જે કષ્ટ આવે એટલું આપણે સહન કરવું. ને દેહના વ્યવહારના કુટુંબના એ તો બધા હોય, એ તો આપણું પ્રારબ્ધનું દુઃખ છે, એ તો બધું હોય જ, એને ભોગવવું જ પડે. ભોગવ્યા વગર એમાંથી છુટકારો જ ના થાય. અમુક તો છે ને એ તમારે ભોગવો ત્યારે જ એમાંથી છુટકારો થાય. અને આધ્યાત્મિક માર્ગની રીત એવી છે, મેં સાંભળેલી, અનુભવમાં તો અઘરી છે, પણ આધ્યાત્મિક માર્ગની રીત એવી છે કે ભગવાનને પામવા નીકળેલા મુમુક્ષુ માટે ભગવાન કસોટીની એરણ ઉપર એટલો બધો ચડાવે, એટલો બધો ચડાવે કે ભરપૂર એને દુઃખ આપ્યા જ કરે, આપ્યા જ કરે. અને એમ ભગવાન એના ભક્તની શુદ્ધિ કરે છે. ભગવાન દુઃખરૂપી શસ્ત્રો એને આપે છે, દુઃખરૂપી શસ્ત્રો આપે છે. એને આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે બધા વિપરીત પરિબળો ભગવાન એને આપે છે, ભગવાન જ આપે છે. અને એક માણસની પડખે ઓલો પહેરેગીર છે ને કહેવાય બોડીગાર્ડ, બોડીગાર્ડ ઊભો હોય તો પછી એને બીક હોય, ભગવાન બોડીગાર્ડના રૂપે આપે છે. વિપરીત પરિસ્થિતિ આપે, દુઃખો આપે, બધા બોડીગાર્ડ છે. એવું મનાય છે આપણને? નહીં મના, એ અઘરું છે. ભગવાન તો એ રીતે આપે છે, તમારા બોડીગાર્ડ છે. ઘરમાં તમારે જરા મુશ્કેલી ઊભી થઈ છે, એ બોડીગાર્ડ છે. શેનું? આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાના બોડીગાર્ડ રૂપે ભગવાન આપે. અને તો જ એની પ્રગતિ થાય છે. જ્યારે આપણને તો જરા ઊનો વાયુ હોય તો થાવ કે ના 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 ના, એ જરા એ નહીં ફાવે. દુઃખ તો નહીં જ, કષ્ટ તો નહીં જ. તે દયાળુ સ્વામી એક બી કથામાં નહોતા કે મયારામ ભટ્ટને સમાધિ કરવાની તો કે એમનામ કરાવી દે મારે કે એમનામ તો નહોતો, કાંઈક તો થાય ત્યાં તકે નહીં, કાંઈક નહીં તકે તો પછી એમનામ ચલાવો, કાંઈક ન થવા દેવું હોય તો. ભગવાન એવું કરે છે, કાંઈ વાંધો નહીં. ભગવાનને કંઈ ઉતાવળ નથી આપણને લઈ જવાની. ભગવાન તો જરૂર એ કાચે કાચા તો, અરે આપણે ઓળા શેકી ને તો એ કાચું ભાવતું નહીં, ભાવે છે? આ નાણાં હતા તમે કાચા જ્યારે ઓળા કર્યા બરાબર હજી તાવડામાં જરા શેકવાની જરૂર છે, થોડાક વધારે રાખ્યો તો હારતું. સિંગ કાચી ભાવે છે, રોટલી કાચી ભાવે છે, બીજું હું કાચું નહીં ભાવતું યાદ કરી લો, કાકડી ને ટમેટા ભાવે છે, બાકી કાચું તો ફાવતું જ નથી.
એમ ભગવાન કાચે કાચા આપણને સ્વીકારી લેશે? ના. અને એટલી તો નક્કી, ભગવાન બળી તો નહીં જવા દે. શેખ છે ખરા, પણ કેટલા બરાબર આમ મોહનતાલ તમે શેકતા હો ને તારે આમ એક્ઝેક્ટ બરાબર આવી ગયો, પછી એમાં સુગંધ ફોરે. એમ ભગવાન છે ને એક્ઝેક્ટ જેટલી જરૂર છે ને ત્યાં સુધી એ લઈ જ જશે, અને પછી એથી વધારે નહીં આપે. પછી તો કુંભાર માટલાની હેઠે આ માથરા કે નમા મમા કરતો હોય ને એમ ભગવાનનો હાથ હેઠે હોય છે, એટલે તરત જ ભગવાન કે ગવા હાથ લઈ લો, હવે પાકી ગયું છે માટલું, બરાબર રેડી થઈ ગયું છે, હવે ટપાકા વધુ મારવાના ના હોય. એમ ભગવાનના ભગતને ભગવાન એટલા સુધી જ લઈ જશે ભગવાનને જેટલી જરૂર છે, તો આપણે એટલા તૈયાર થઈ જઈશું. એમાં પછી કે જોવાનું ના હોય કે હવે પછી થઈ ગયું છે ને ભગવાનને, પછી આપણે કોઈ કહેવું પડે કે ભગવાન પર મારું થઈ ગયું છે, આવું પાકી ગયું છે, આવું વધારે ન શેકતા શેકાઈ ગયું છે, એમ ભગવાન એ ભગવાનને ખબર જ હોય, એમ કહેવાની જરૂર ન હોય ભગવાનને કે હવે શેકાઈ ગયું છે. એ તો આપણે નક્કી કેમ કરવું કે હવે શેકાઈ ગયો છે રોટલી? હે, જો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે ભગવાન આ પ્રમાણે કરતા જાય ને આપણે આનંદમાં રહેતા જઈએ અને સ્વીકાર કરતા જઈએ, આખી એક વાત તો નક્કી છે કે દુઃખને તમે દુઃખ માનો તો જ દુઃખનો અનુભવ થાય, દુઃખને તમે દુઃખ તરીકે ના જુઓ તો દુઃખનો અનુભવ જ ના થાય. દુઃખને તમે દુઃખ ના માનો તો દુઃખનો અનુભવ જ ન થાય. હવે ભગવાન જે કંઈ કરે છે એને તમે દુઃખ ન માનો તો ઓટોમેટિક રોટલી શેકાઈ જાય, ખબર જ ના પડે. અને એ ભગવાનને એમ લાગે ના વાહ મારો ભગત જે આપણે ગાઈ છે ને, એમ ભગવાનને જ એમ થઈ જાય કે વાહ. એમ સ્વીકાર જેટલો આપણે કરી શકીએ એટલી પરિસ્થિતિમાં આપણે સુખ, સુખને સુખ જ રહે, આનંદ જ રહે હર પરિસ્થિતિમાં. અને જેટલો આપણે વિરોધ કરીએ છીએ ને એટલા આપણે કાચા રહીએ છીએ, એટલા નબળા રહીએ છીએ. અને ભગવાન પણ પછી વિચારે છે કે હવે અત્યારે આટલું જ તેઓ વધારે નહીં અને નહીં ખમી શકે, એટલે એટલો ભાગ કાચો રહે. આપણા દ્રષ્ટાંત પુરાણી ઘણી વાર નથી તમે પેલા દુર્યોધનનું આપતા કે એની મા પાસે જવાનું હતું, વજ્રનું થઈ ગયું, એની દ્રષ્ટિ પડી, પણ હવે જરા ભગવાને જરા નાટક કરાવ્યું નારદજી દ્વારા કે ભાઈ આમનામ ન જવાય, જરા કેળનું પાંદડું વીટતો જા, મા પાસે જવું છું તો જન્મ્યો તારે બરાબર છે, મળો તું મોટો ગઢો થયો, હવે આવું રીતે ન જવાય. એટલું પછી ભગવાને નાટક કર્યું હતું અને કાચું રાખ્યું હતું એના જેવું જ. પછી અમુક ભાગ પછી કાચો રહે, કાચો જ રહે ઠેઠ. પણ ગઈકાલે ગુરુજી જમતા જમતા વાત કરી બપોરે, હું ઊભો હતો, ગુરુજી કે એટલું બધું અજ્ઞાન છે, એટલું બધું અજ્ઞાન છે ને, તે અજ્ઞાને કરીને જ માણસ દુઃખી થાય છે. અને ગુરુજીનું સૂત્ર બેંગ્લોર સંતો ભણતા ને ત્યારે ગુરુજી આપેલું કે સુખ માત્ર સાચી સમજણમાં રહેલું છે, બહુ નાનું એવું સૂત્ર, સુખ માત્ર સાચી સમજણમાં રહે. અને મોટા ભાગના માણસો જે દુઃખી થાય છે ને એ પોતે પોતાના અજ્ઞાનને કારણે, ગેરસમજણને કારણે દુઃખી થતા હોય છે. જ્યારે સાચી સમજણ માણસને મળે ત્યારે માણસ ખરેખરો સુખી થાય. એટલે બહુ જ સમજણ સાચી કેળવવા માટે થઈને આપણે તત્પર રહેવું પડે. અને આ જે સત્સંગ છે ને, મહારાજની બહુ મોટી કૃપા છે કે આપણને એવી જગ્યાએ, એવા સ્થાનમાં, એવા યોગમાં પ્રભુએ રાખ્યા છે કે જ્યાં આપણને ઢગલાબંધ સાચી સમજણ મળે છે, અજ્ઞાન ઓળખાય છે, અજ્ઞાન દૂર થાય છે, અજ્ઞાનમાંથી આપણે બહાર આવીએ છીએ. રોજ કેટલી બધી વાત, ભગવાન મેળવવાનું કામ તો એકદમ હેલું છે, એક ભાઈ એવું કહેતા એકદમ હેલું છે, પણ સમજણ સુધારવાનું કામ બહુ અઘરું છે. સમજણ બદલવી ને એ નેવાના પાણી મોપ ચડાવવા જેવું છે, એની મેળે ચડે નહીં, એ તો મોટર દહની લગાવીને પ્રેશરથી જવા દે તો નેવાથી આમ સીધો સેવડો પડીને ઓલપો પડે તો થાય, બાકી ના થાય. ફોર્સ કરીને આપણી સમજણ બદલાય એના માટે કાલે ગુરુજી જરાક થોડીક હિંટ આપી હતી, થોડીક એને છૂટી આપો કે તમને જેમ યથાર્થ રૂપમાં સાચું અને સારું લાગતું હોય ભગવાન પામવાનું કામ, એ અમને તમે તમદાર પાંચિયા પાડીને કહી દો તો બધું આવું નીકળે, પાછું અઘરું આવે.
એટલે ક્યારેક ક્યારેક થોડોક પાર્ટ અઘરો આવે, પણ એમાં આપણે એ હિંટ સમજી લેવું, ના આ ખરેખર આ પ્રમાણે કરવું જોઈએ. જે જેટલી ઊંચીને સારી સમજણ કેળવી શકે એ એટલો ઊંચો જાય, અને માણસ માત્રનું જીવન એની સમજણથી વધારે કંઈ હોતું નથી. એની સમજણથી પર માણસ વર્તી શકતો નથી. જેટલી એની સમજણ હોય એટલું જ એ પ્રમાણે જ એનું વર્તન થાય. સમજણથી વધારે તેને ખબર જ નથી તો વર્તે કેવી રીતે અને આગળ કેવી રીતે જઈ શકે. જે માણસ જેટલું સમજે છે એથી આગળ જઈ પણ ના શકે. એટલે સમજણને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. સમજણ એટલે શું? જ્ઞાન. અને ગુરુજીના શબ્દોમાં અજ્ઞાન ભર્યું છે ને એ જ, અજ્ઞાન જેટલું આપણે કાઢીએ એટલું જ્ઞાન પ્રગટ થાય છે, અને એ જ્ઞાન છે ને એ સમજણમાં જ માણસ સુખી થાય છે. એટલા માટે માણસ હંમેશા સારા માણસનો સંગ કરે. હગા ગોતે હગા ગોતીએ તો આપણે કેવા ગોતી? ભાઈ હારા હગા ગોતી. પાડોશ ગોતીએ તો આપણે હારો ગોતી. ઇવન આપણે ગાડીમાં બેઠા હોય ને સીટ ગોતતા હોય ને આમ આમ જાજી સીટું ખાલી ને કોક કોક સીટે બેઠું હોય ને તો આપણે આમ આમ જોતા જઈએ કોની પડખે બેહવું. બે કલાક બેહવું હોય ને તો માણસ જોઈને બેસી જ, આપણે ગમે બેસી નહીં જતા. આધ્યાત્મિક માર્ગમાં વધુમાં વધુ કામ સમજણ કરે છે, અને સમજણ તમે કેવા માણસ ભેગા રહ્યો છે એ પ્રમાણે સમજણ દ્રઢ થાય. આ તો આપણે બધો ઘેરો આપણે બધા અહીંયા છીએ ને એટલે આપણે વાતો સાંભળવા જ આના જ આપણે બધીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના ઇતર સંપ્રદાયો કેટલા બધા છે, બધામાં અલગ 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 સમજણ છે. એમાં આપણે જતા હોઈએ તો આપણી સમજણ એવી થઈ જાય. અરે એ છોડો ને, સંપ્રદાય બધા છોડી દો. ઘણા બધા ભભાકિયા પંથ છે, ભભાકિયા જેમાં આગળ બહુ જજ હોય જ નહીં, તો એવા પણ ઘણા છે. એમાં આપણે જેને બેસતા હોય ને એનો આપણે યોગ રાખતા હોય તો સમજણ આપણે એવી થઈ જાય. એટલે જે માણસ જેનો સંગ કરે ને એવો થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સંગની વાત બહુ જબર આવે છે કે તમે જેવો સંગ કરો, જેવા થવા ઈચ્છો, જેની સાથે રહ્યો એવા તમે થઈ જાઓ, જેની વાત સાંભળો ને એવા થઈ જાઓ. દયાળ સ્વામી કથા વાત કરતા મહિમાથી બહુ જ હજી ભરેલી આવે, ટગલા બંધ. એટલે જ્યારે એ વાત કરતા ત્યારે આપણા દિલમાં મહિમાની ખુમારી ચડે, જરા નિશ્ચયની ખુમારી ચડે, જરા હવળું લેવાની વાત આવે. ગમે ને આવે તો તમારું માન અપમાન જરા એ બધું તમે છોડો, તમે હવળું લ્યો, હવળું લ્યો, હવળું લ્યો. એ ઘડતરનો પ્રયોગ છે. માણસને ભલે કાંઈ ન કરે પણ જરા એનાથી ભલે કશું નહીં થતું, પણ એ ખાલી એટલું સમજી રાખે ને ભાઈ આપણે કાંઈ નહીં, આપણો વાંક સ્વીકારીને આપણે હરખું હવળું લ્યો ને તો એને કોઈ જીવનમાં દુઃખ ના આવે, માણસ દુઃખી ના થાય. તો આ બધી જે બાબતો છે એ સાચી સમજણ, સાચું જ્ઞાન કેળવવાની વાતો છે. એટલે આપણને જેટલું કાંઈ દુઃખ જીવનમાં અનુભવાય ને જે કાંઈ, તો એટલું સમજવું કાંઈક આપણી ગેરસમજણ છે, કાંઈક આપણું અજ્ઞાન છે, કાંઈક આપણી ભૂલ છે. જ્યારે પણ તમને જ્યારે અશાંતિ, ઉદ્વેગ, દુઃખનો અનુભવ થાય ત્યારે એવું તો થતો હશે ને, હવારા રોજ થાય છે, કાંઈ છ મહિને એકવાર થાય એવું નહીં, એ ઘડીક ઘડીકમાં થયો જ હોય. સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણ ગુણ જરા ફરતા ફરતા આવે ને તો કંઈક ને કાંઈક અંતરમાં ઉદ્વેગ અશાંતિનો જરા પ્રવાહ ચાલુ થયો જ હોય. અને જ્યારે એવું ચાલુ થાય ને ત્યારે સમજવું કે ભાઈ આમાં મેં મારી જાતે દુઃખ ઊભું કર્યું. હું તો કે નો વિચારો નમથી એમ તો મેં વિચારો ચાલુ કર્યા. અંદરના વિચારોના વમળ ચાલુ થાય ને તો ઘણીવાર તો કાઠિયાવાડી કહેવાય છે મનમાં પરણે મનમાં ગરગે, મનમાં પરણે મનમાં ગરગે. વ્યવસાય થયું ન હોય, લગ્ન થાય એવું હોય નહીં, ઉંમર જાજી થઈ ગઈ હોય, પછી મનમાં પરણેતર થાય કે પરણ્યો ને છોકરા થયા ને ઘર થયું ને ખેતી ને વાડીને એ જલસા થયા, મનમાં સુખમાં નહીં, તો એને એક આનંદ લઈ લીધો. પણ મનમાં કે ઘરું ભારે કરી ઓલા પણ જાય છે ને ત્યાં ઓલો આમ કરે છે, ફરી વાર જાય છે પછી આમ થાય ને પછી ઓલું થાય, હવે તો હું કરું એમ એટલી બધા આમ આમાં વમળમાં ચડતો હતો. પછી આમ માણસ અંદર ડિપ્રેશનમાં જતો રહે, મનમાં દુઃખ ઉભા બહુ કરે ને એટલે એમાં જતો રહે. ડિપ્રેશન યાદ આવી ગયું એટલે ડિપ્રેશનની એક વાત કરી નાખું. આપણે પણ અંદરથી ઊભું કર્યું ને એટલે મનમાં આપણે ને આપણે ઊભું કરેલું છે, બહારથી કાંઈ નથી આવેલું. દુઃખ માત્ર આપણે ને આપણે ઊભા કરેલા છે. એટલે મનમાં અશાંતિ આપણે ઊભી કરીશ. એટલે માણસને જ્યારે બહુ ટેન્શનમાં આવી જાય છે ને એ મનને થોડુંક સોફ્ટ રાખવાનું, સોફ્ટ હળવાશથી હાલવાનું. બહુ જજુ એને તમારે
દુઃખ નહીં આપવાનું. માનસિક માણસની અંદર વિચારોમાં એટલો બધો દુઃખ વિચારતો વયો જાય ને પછી એને કોઈ રસ્તો જ ના જાય. એટલે પછી કે ભાઈ હમણાં જરા માનસિક તણાવમાં છે, એને ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, એટલે એમાંથી નીકળવાનો રસ્તો કે દુઃખ આપણે ઊભા કરીએ છીએ મનમાંથી ઊભા થાય છે, મનની અંદરથી. એટલે મનને બરાબર સાવધાની રાખીને સારા વિચારમાં રાખવું, સારી સમજણમાં રાખવું, સુખમાં રાખવું, એને ખોટા દુઃખ થાય ને એવા અંદરથી ઊભા વમળ નહીં કરવા. બહુ શાંતિથી આપણે બેઠા હોઈએ, આનંદથી બેઠા હોઈએ અને તમે એક મનમાં જરા દુઃખનો વિચાર ચાલુ કરો તો તમારી શાંતિ બધી ગાયબ, પછી દુઃખ દુઃખને દુઃખ ઊભું થઈ જાય છે. એટલે દિવ્ય સત્સંગમાં સાચી સમજણ કેળવવા માટે થઈને એટલી બધી ઢગલાબંધ પ્રભુએ કૃપા કરી છે ને, એટલે આ સત્સંગ આપણને પ્રભુએ આપેલો સાચી સમજણ સુધારવા માટેનો છે અને સાચી સમજણ કેળવવા માટે થઈ અને આપણે કામ કરીશું તો જરૂર થશે. આપણે છેલ્લે ભાયાત્માનંદ સ્વામીની વાતો વંચાણી છે. મહારાજ એક ગામમાં ગયા છે, એક હરિભગતને ત્યાં મહારાજ જરા બ્રાહ્મણ પાસે થાળ કરાવ્યો. મહારાજ ત્યાં જરા જમવા રોકાણા છે. મહારાજ જમ્યા, જમ્યાને પછી એવો જરા ચાલવાની વાત કરે છે. પછી ગામ બહાર નીકળ્યા અને મધ્યાહનનો તડકો તેમાં ચાલુ અને મહારાજે કહ્યું છે સાધુને આવે વખતે ચાલ, મધ્યાહનને તડકે. ઓ ભાઈ બપોરના શા માટે, જુઓ ને કોઈ જીવ જણાય છે? ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ મોટા જીવ બળી મરે છે તો બીજા જીવની શી વાત, તડકો બહુ થયો હશે ને એટલે કદાચ મહારાજ આવું કંઈક કહે છે. આમાં બધા તાપમાં બધા બળી જાય છે, નાના જીવનું હું. મહારાજ હસતા હસતા ચાલતા હતા ને કેળ સુધી ચાદર વાંસે લટકતી મૂકી ને માથે બાંધી હતી, ધોતિયું પહેર્યું હતું, બે હસ્ત છૂટા મેલીને હસ્તને હલાવતા હલાવતા ચાલતા. મારા તો નો વેવે સેવાય, ચાદર જરાક આમ લટકતી મૂકીને હાલે, માથે બાંધ્યું, ધોતિયું, બે હાથ છૂટા, જમીન નીકળ્યા છે ને. પેલા ભાઈને ત્યાં બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી ને સાધુને પૂછવા માંડ્યું છે, એટલે તમે કેટલી રોટલી લીધી, કેટલી વાર રોટલી લીધી ને કેટલી વાર શીરો લીધો, બધાને પૂછો મને, એટલે કેટલું જમ્યા. ચાંદ્રાયણ છૂટ્યા પછી જરા માફ રાખવાનું છે ને, જરા વધી ન જાય, એટલે પાછું વધી ન જાય, પાછું કેટલું તમે દાળ ભાત એક વાર જો, પછી જરા કાલ થોડા વધારે જો પ્રમાણ. એટલે મહારાજ પૂછવા માંડ્યા, કેટલો શીરો ખાધો એલા તમે, કેટલી રોટલી ને કેટલી વાર દૂધ પાક લીધો, કેટલી વાર શાક લીધું, કેટલી વાર દાળ લીધી, હાલે કરો વાત, બધું જ પૂછી લીધું ને કેટલી વાર ભાત લીધો. પછી મહારાજે સાધુને કહ્યું છે, તમે 15 શેર ખાધું. સાંભળો લ્યો, મહારાજે એવા છે ને જે જરા પંક્તિ પાડી હોય, લ્યો સાધુ, લ્યો સાધુ રામ જમો, અને સંતો એવા જરા જમવા મળે એટલે કાંઈ પછી યા હોમ ક્યાં જાય છે ભગવાન જાણે. એટલે મહારાજ કે તમે 15 શેર ખાધું ને કોઈને કે તમે 10 શેર ખાધું. આપણે કેટલા શેર ખાતા હશું, 2 શેર 3 શેર? અરે પણ ના, કાંટો ઘરનો જ હોય છે, કાંટામાં તો પહેલાં ઊભા રહેવાનું, પછી બેસી જવાનું જમવાનું, પછી તરત પાછું કાંટે આવતું રહેવાનું, તરત ખબર પડે ને 2 શેરથી 3 શેર. ઓછામાં ઓછું 2 શેર તો થાય જ, 2 શેરથી ઓછું રહે જ નહીં. તેમ વજન કરજો, હમણાં ન કરતા, ચાંદ્રાયણ ચાલે છે, પૂરું થયું છે ને એટલે પછી કરજો. પછી મહારાજ કે 10 શેર ખાધું, કોઈને કે તમે 7 શેર ખાધું, હોય ને કોક જરા ઓછું ખાનાર, ને કોઈને કે તમે 5 શેર ખાધું. એવી રીતે સર્વ સાધુને મહારાજે કહ્યું છે, તમે શું સાધુ છો, તમે તો પેટ ભરા છો, હાલો બહુ ખાધું એલા તમે પેટ ભરા. એમ કહીને બોલ્યા છે, એ તો બ્રાહ્મણે બધા સારું રસોઈ કરી, પણ જો અમે ઉઠ્યા ન હોત તો બ્રાહ્મણને વાહે ખાવાય, તમે ન રહેવા દેત. મહારાજ કે હલો હવે બસ પૂરું થઈ ગયું હાલો, એમ કરીને કે અમે ઊભા થઈ ગયા, નહીં તો બ્રાહ્મણે બધા સારું બનાવ્યું હતું, તમે સાધુ બધું ખાઈ જાય છે ને વાત. સંતો પણ જમે ત્યારે જમી જ જાય, અને પછી જયારે ભૂખ્યા રહેતા બા ભૂખ્યા રહે, પણ ભગવાનના કંટ્રોલમાં સંતો છે. મહારાજે એમ કે હાલો સંતો જમી લ્યો, તો પછી જમવામાં કાંઈ બાકી નહીં. મહારાજ કે હવે જમવાનું છે નહીં,
બધાને પાણી પીને હાલવાનું છે ને કાં તમે જોળી માગી આવો ને કાં લોટ માગી આવો ને લોટના ગોળા કરીને ગયા તો લોટના ગોળા વચને પ્રવૃત્તિનું વચને નિવૃત્તિ જે વાત છે ને પ્રભુ માટે થઈને આ સંતોએ પાળી બતાવેલી અને એમ કરતા એટલે આ પંદર શેર ક્યાં જાય પેટ પંદર શેર એટલે મારું કેવડું થાય પેટ પંદર શેર એટલે ભજની છે કે નહીં ભજનીનું પેટ વગર ખાધે નથી મોટું આટલું બધું હતું પછી તુલસીદાસનું આગમ પદ તે બોલ્યા હે મન ધીરજકુ ન ધરે 1900 કે ભીતર એસો જોગ પરે હે તુલસીદાસનું આગમનું પદ છે તુલસીદાસની ખબર અને આ ભાષા આપણને સમજાતી નથી તમને કોઈને સમજાય તો મને કહેજો પછી માર્ગમાં ચાલતા એક કૂવો આવ્યો તેની પાસે બાવળ હતો તેની હેઠે કાંટા ને લાકડા ને એક થર જૂનો ગેર ઝાડવામાંથી બધી ઝીણું ઝીણું ખરે ને બધો ગેર ભૂકો બધું પડેલું બાવળની હેઠે તે ઉપર મહારાજ એમને એમ ઘૂયા સાંભળો લ્યો ઝીણા ઝીણા કાંટા ને પાંદડા જૂનો ગેર ને થર પડેલો ને સીધા હેઠે લાંબા થઈને હુઈ ગયા ને સર્વે સાધુને કહ્યું છે જેને બહાર ઝાડો પેશાબ કરવા જાવ એ જીઓ જાઓ બહાર જાઓ અને પાણી પીવો તો પાણી પી લો હાલો લ્યો હાલ્યા જતા ને બધા મહારાજે જરા પછી સાધુ ક્રિયા કરી રહ્યા ત્યારે મહારાજ ઉઠ્યા પછી આત્માનંદ સ્વામીએ મહારાજને બરડે હાથ ફેર્યો વાહે વાહામાં કુઈ ગયા હતા ને કાંઠામાં જરા ઝીણા ગેરમાં એટલે જરા બધું જરા અંદર ચોટ્યું હોય અંદર ખૂંચી ગયેલું હોય તો આત્માનંદ સ્વામી મેં હાથ ફેરવા ને કહ્યું જે લાકડાના સળ બરડામાં ઉઠ્યા છે મહારાજ આ બધું ઝીણું ઝીણું અંદર સળ ઉઠે ને લાલ લાલ થઈ જાય અંદર ખૂંચી જાય પછી મહારાજ બોલ્યા છે એનું કાંઈ નહીં હવે બધું ચાલ્યા કરે સાંભળો લ્યો અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન પુરુષોત્તમ નારાયણ બધાના ઈષ્ટદેવ એનું ધ્યાન કરવા યોગ્ય મહારાજ એ પછી કાંઈ નહીં હવે હાલો નહીં એમ હવે મહારાજના મનમાં કાંઈ નહીં ભગવાનના એક મોટામાં મોટી ભગવાનની જે ખૂબી ખામી છે ને એ છે કે ભગવાન પુરાણી એટલા બધા મોટા ને પણ હવે નાના જ્યારે થવાનું થાય ને એટલા બધા નાના એટલા બધા નાના થાય એટલા બધા નાના થાય કે એનીથી નાના કોઈ થઈ ના શકે નાના થાય એટલે કેટલા થાય ખબર છે ભગવાન પણ જ ભૂલી જાય એ પાસે એમ કે હાલો પડે બધા ભગવાનની માળા કરો હાલો બધા ભગવાનની પ્રાર્થના કરો પ્રભુ બધાનું હારો કરો એટલે અત્યારે કોને પ્રાર્થના કરવાની જતા તમે પ્રાર્થના કરશો ત્યારે કોણ સાંભળશે કોણ તો એ ભૂલી જાય એટલું કે ભાઈ હું ભગવાન છું એમ શીખવાડે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરો બધા ભગવાનની માળા કરો ભગવાન બધાનું હારો કરે તમે શું છો તારે ત્યારે એ તો ભગવાન છે પણ એ આપણને નાટક કરીને શીખવાડે છે કે લા તમારે આવી રીતે જરા નાના થઈને રહેવું પડે તેમ હળવા થઈને રહ્યો મહારાજ કે એનું કાંઈ નહીં એ ચાલો પછી ગામ ધ્યાનડી ધૂણી ત્યાં આવ્યા અને સાધુને તો સુતારની કોઢે ઉતારાય પણ મહારાજ કાનજી સુતારને ઘેર ઉતાર્યા ધ્યાનડીમાં પછી સુતારને ઘેર ગળા ચોખા કરાવ્યા એટલે ગળા ચોખા એટલે હું સંકિર્તન સ્વામી ગળા ચોખા ભળ્યા કાંઈ તમે ખીર હે ગુરુ ગળ્યા ચોખા એટલે શું ચોખામાં ગોળ નાખવાનો ખબર નહીં હવે ગળ્યા ચોખા કરાવી એટલી વાત આવી આપણે ગળ્યા ચોખા એટલે ખીર જ સમજવાની વિરન લે એ સાચું ગળ્યા ચોખા કહેવાય બહુ પ્રકારે ગળ્યા ચોખા થાય ચોખામાં ગોળ નાખે ઘી નાખે પેલું નહોતું મારા જે પંચાળામાં કર્યું સેલણ સેલણ એ ગળા ચોખા થયા ચોખામાં થોડુંક દૂધ નાખ્યું થોડીક ખાંડ નાખી દીધું એ ગળા ચોખા થયા પણ મહારાજે ગળા ચોખા કરાવ્યા અને સાધુને કહ્યું જે વાળું કરવા ચાલો પછી સાધુ આવ્યા અને બાઈએ કહ્યું જે ઠામ મગાવો ત્યારે મહારાજે કહ્યું જે ઠામ અમારી પાસે છે સાધુને જમાડતો ઠામડા તો જોઈને મહારાજ કે અમારી પાંચ છે પછી બે જોળી પાથરી પછી તે જોળીમાં ચોખા પીરશે હાલો લો હવે એનું ચોખવડ થયું ગળા ચોખા એટલે હું કહેવાય દોથે દોથે નાખ્યા મહારાજે એટલે ખીર તો ન રહી તમે કહો છો કદાચ બિરંજ હોય પણ બિરંજ કરતાં વાર બહુ લાગે એટલે કાંઈક એવી આઈટમ ઝડપી બનાવી નાખી જોળિયું પાથરી ચોખા પીરસા પછી આત્માનંદ સ્વામી કહ્યું છે આટલું બધું કોણ ખાય મહારાજ ત્યારે મહારાજે કહ્યું તમારે બોલવાનું બે જાઓ
પછી સાધુ જોડિયું ફરતે જમવા બેઠા, ભાઈ ગોપાળ મંડળી જયા તો એટલે ક્યારેક આવું કર્યા જેવું ખરું. મોટા મોટા તાસ નથી આપણી પાસે, એને વચ્ચે એમ ઢગલો કરી નાખવાનું. જ્યારે એવી એક આઈટમ બધીને ખાવાનું હોય ને, તમારે બધા ફરતા ફરતા બેસી જવાનું બધી બાજુથી, જરા લેવા મંડવાનું. એમાં શું હો હો નું આમ લેતા હોય ને, એટલે બહુ વાંધો ન આવે. આમ તો જોકે તમારે આઠા જૂઠાનું આવતું જ નથી, કા જમતા હોય ને તો મારું વધી ગયું તો ઓલો ઓલા નાપ, ઓલો ઓલા નાપ, બસ એ બધું બધું હાલતો જ હોય. લે લેતા તા લઈ લે, તારે આપી દે, કાંઈ વાંધો નહીં. આ તો સારું દિવ્ય ભાવ છે ને, પ્રસાદી મળે. મહારાજે એવું કર્યું, ભેગા બધા બે જાવ ફરતા ફરતા. પછી સાધુ જોડીઓને ફરતે જમવા બેઠા, પછી સૌએ જમવા માંડ્યું. પછી આત્માનંદ સ્વામી તો થોડુંક જમીન રહી ગયા, પછી ઉભા રહ્યા થોડુંક જમ્યા. પછી મહારાજે સાધુઓને કહ્યું છે કે હવે રાખો, ઘણું જમ્યા. અને કહ્યું છે હવે તાંસળિયું લાવો. જો પાછી તાંસળી મગાવી, પછી પહેલાં જોડિયુંમાં બધા ખાઈ લીધું. પછી હરિભગત તાંહળિયું લાવ્યા. પછી દરેક સાધુને એક દોથો ચોખા ભરી તાંસળીમાં પીરસી અને દૂધે ભરી દીધી આખી તાંહળી. પછી ઉપર નાખ્યું દૂધ. હવે તમારે જે આઈટમ આને માનવી માનું, મને તો કાંઈ પકડાણી નહીં. પાછા એમાં દૂધ ભરી દીધું આખી આખી તાંહળી. પહેલાં છૂટા જમાડી દીધા ખૂબ, પછી તાંહળીમાં ચોખા નાખ્યા ને પછી નાખ્યું ઉપર દૂધ. મહારાજ કે બસ આટલું જમીન, બધા ઉઠી જજો. પછી સાધુ જમીન કોળે જઈને સુઈ રહ્યા અને મહારાજ તો સુતારને ઘેર પોઢી રહ્યા. પછી સવારમાં ડુંગરજી આવ્યો અને મહારાજે કહ્યું હવે બધા તેમ ચાલવા માંડો અને અમે પાછળ આવીએ છીએ. પછી સાધુ ગામ બહાર કૂવા પર નાતા હતા ને પછી મહારાજ ત્યાં આવ્યા અને હસતા હસતા આવ્યા ને કહ્યું જો કેમ આત્માનંદ સ્વામી, ક્યાં જોગ સાધ્યા? મહારાજને આત્માનંદ સ્વામી યારે સારું ફાવે છે, ત્યાં જરા હસી મજાક કર્યા કરે. ક્યાં જોગ સાધ્યા? બકરી જોગ સાધ્યો કે ઊંટ જોગ સાધ્યો કે ભેંસ જોગ સાધ્યો? કે તમે શું જોગ સાધ્યો, બકરીનો ભેંસનો કે ઊંટિયાનો? એમ કહીને મહારાજ હાંસે વિનોદ કરતા ગામ પુંડીએ આવ્યા. ભાઈ આત્માનંદ સ્વામીની ડાયરી છે આ, અને જેવું છે એવું લખી નાખ્યું. આ કોઈ એવો ગ્રંથના રૂપમાં નહીં એટલે આને વાતું કહેવાય. અને વાતું જ્યારે લખી હોય ત્યારે મહારાજને આંખે દેખ્યો અહેવાલ. મહારાજ જે પ્રમાણે એમની સાથે જે કર્યું એને બધું લખ્યું હોય. મેં પહેલો ગ્રંથ, મેં હમણાં વાત કરી ને હરિલામૃત ગ્રંથ ભૂમાનંદ સ્વામીનો, તો એ ભૂમાનંદ સ્વામીની જ વાત બધી આવે. ભૂમાનંદ સ્વામીના પ્રસંગમાં મહારાજ જેટલા હોય ને એને વધારે હાઇલાઇટ કર્યું હોય. સ્વામી જેમાં પ્રસંગ હોય ને મહારાજે એમને કાંઈક કીધું હોય ને એને કાંઈક કરેલું હોય ને એવું, તો આ બધા સંતો એવા હતા કે એના પ્રસંગમાં મહારાજ જેટલા આવેલા હોય એ વાતો એની વિશેષ લખેલી હોય. એટલે ભાઈ આત્માનંદ સ્વામીએ તો બેઠે બેઠી બધી એને જે કાંઈ કોન્ટેક્ટમાં મહારાજ આવ્યા ને પછી મહારાજ એના કોન્ટેક્ટમાં નીકળી ગયા એટલે વાત પૂરી, પછી ન લખે. ફરી વાર મહારાજ એના કોન્ટેક્ટમાં આવે ત્યાર પછી એ વાત લખે. એ પ્રમાણે વાતો લખેલી. એ મહારાજ ફરતા ફરતા હવે પાછા આવ્યા પુંડળીએ. અને પુંડળીમાં બે વાત જે આમાં આવી છે ને અમારે એવું થયું છે. હવે એમાં વક્તા બધા અલગ અલગ હોય ને એટલે એકબીજાની વાત પાછી એકબીજામાં ખેંચાઈ જાય. આની પહેલાં એકવાર મેં ભાઈ આત્માનંદ સ્વામીની વાતો કરી ને, ત્યારે મેં આધોઈમાં કરણીબાઈની પહેલું સંતોને બધાને જમાડ્યા અને હેંકારા બોલાવવાની વાત કરી, તો દયાળુ સ્વામી મને પૂછી ગયા, મને કે તમારે પેલું હેંકારા બોલાવવાની વાત, મેં મારામાં આવી ગઈ છે કે તો મારામાં હું કાઢી નાખું, ડબલ થાય ને વાત. તો પછી સ્વામીની બે દિવસની કથામાં આ વાત આવી ગઈ. પાછી તનની ભૂખે જમવું, મનની ભૂખે જમવું, ને પછી ઓલી બાયું ભાઈ મહારાજે જરા રોટલા અને દાળ કરાવવાની વાત. ગ્રંથ બધા હોય લખ્યા હોય એટલે પછી વાત તો પછી એકની એક આવી હોય તો એમાંય આવતી હોય ને આમાંય આવતી હોય. પણ હવે પછીની વાત આવે છે, પણ હવે એ પછી, હવે તો ટાઈમ થઈ ગયો છે એટલે એ વાત પછી હવે પછીના સમયે આવશે. સહજાનંદ સ્વામી મહારાજ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારી
મારે હૈયે હૈયા નહાર અતિ પાવી ગયો છું વાલા અતિ પાવી ગયો છું વાલા મને મળ્યો તમારો પ્યાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મને મોટા સંતો આપ્યા મહા ભક્ત તણો નહીં પાર લીધા જન્મ ઘણા મેં વાલા લીધા જન્મ ઘણા મેં વાલા અદવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણા આધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા આ સત્સંગ મેં અબ આયે જેતે સંત હરિજન ભાઈઓ તેતે સબ હૈ મુક્ત અનાદિ હૈ ભાવ અબ ભૂલ ગયે થે હી સો ભાવ અબ ભૂલ ગયે થે હી સહજાનંદ સ્વામી મહારાજની જય